નમસ્કાર મિત્રો બુકબળ એકેડમીમાં હું ઋતુરાજ રાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું આ રવિવારે સમગ્ર ગુજરાતમાં બડ એકેડમી ગાંધીનગર દ્વારા જે મોક ટેસ્ટ નંબર થ્રીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અહીંયા આપણે ચર્ચા કરીશું એ જ મોક ટેસ્ટ નંબર થ્રીમાં પૂછાયેલા ઇતિહાસના પ્રશ્નોની અને એના જવાબોની વિસ્તૃત સમજૂતી સાથે ચર્ચા કરીશું તો શરૂ કરીએ આ મોક ટેસ્ટ નંબર થ્રીમાં ઇતિહાસના પ્રશ્નો પૂછાયા હતા એમાં પહેલા પ્રશ્નની ચર્ચા કરીએ તો પ્રશ્ન હતો ગુપ્ત વંશના કયા શાસકે ગુજરાતમાં વિક્રમ સંવત શરૂ કરાવી હતી હવે ગુપ્ત વંશની વાત કરીએ તો આપણા ભારતના ઇતિહાસમાં આમ જોવા જઈએ તો ભારતમાં ગુપ્ત વંશની સ્થાપના ચંદ્રગુપ્ત પ્રથમે કરી હતી સત્તા ઉપર આવ્યા પછી એને મહારાજાધિરાજનું વિરોધ પણ ધારણ કર્યું છે અને એવું કહેવાયું છે કે એને સત્તા ઉપર આવતાની સાથે જ સમગ્ર ભારતમાં ગુપ્ત સંવત શરૂ કરાવી હતી એના પછી આવનારી પેઢીએ ગાદી ઉપર બેસે એનો પુત્ર સમુદ્રગુપ્ત આ સંતાનમાં બે પુત્રનું નામ હતું રામગુપ્ત અને નાના નામ હતું ચંદ્રગુપ્ત બીજો સમુદ્રગુપ્તની વાત કરીએ તો ઇતિહાસમાં એને ભારતીય નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે અને બીજું પણ એક ઉપનામ છે લીચવી દૌહિત્ર આ સમુદ્રગુપ્ત પછી જયારે આવનારી પેઢીનો મોટો પુત્ર રામગુપ્ત સત્તા ઉપર આવશે ત્યારે એ રામગુપ્તના સમયગાળામાં આપણા સૌરાષ્ટ્રના શક ક્ષત્રપ રાજા રુદ્ર ત્રીજાએ આક્રમણ કર્યું હતું એના ઉપર જેનો સામનો રામગુપ્ત નામનો ગુપ્ત રાજા કરી શક્યો ન હતો આના લીધે એ શકક્ષત્રપ રાજા જે રુદ્ર ત્રીજો હતો એ રામગુપ્તની હત્યા કરશે આ યુદ્ધમાં અને રામગુપ્તના પત્ની હતા જેનું નામ હતું ધ્રુવ સ્વામિની દેવી એને કેદ કરીને લઈ જશે અચાનક રામગુપ્તની હત્યા થઈ એટલે સત્તા ઉપર એના નાના ભાઈ અને સમુદ્રગુપ્તના નાના પુત્ર ચંદ્રગુપ્ત બીજાને આવવું પડ્યું હત્યા થતા એનો નાનો ભાઈ ચંદ્રગુપ્ત બીજો સત્તા ઉપર આવશે એટલે સત્તા ઉપર આવ્યા પછી એનું પ્રથમ કામ શું હશે મોટાભાઈની હત્યાનો બદલો લેવાનું અને એટલે જ કહેવાય છે કે ઈસવીસન ત્રણસો ને અઠ્ઠાણુંમાં ચંદ્રગુપ્ત બીજો સ કક્ષત્રપ રાજા રુદ્ર ત્રીજા ઉપર આક્રમણ કરીને એના યુદ્ધમાં પરાજય આપશે અને પોતાના મોટાભાઈ રામગુપ્તના જે પત્ની હતા એટલે કે એના જે ભાભી હતા ધ્રુવ સ્વામીની દેવી એને એની કેદમાંથી છોડાવશે અને આખું સૌરાષ્ટ્ર જીતી લેશે સૌરાષ્ટ્ર જીત્યું સ કક્ષત્રપ રાજા રુદ્ર ત્રીજાની હત્યા કરી એના ઉપલક્ષમાં એને બે બિરુદો મળ્યા હતા અને એક અત્યંત મહત્વની ઉપાધિ ધારણ કરી હતી એ ક્ષત્રપ રાજા રુદ્ર યુદ્ધમાં પરાજય આપ્યો એના ઉપલક્ષમાં એ અને સાહસાંક જેવા બિરુદો ધારણ કરશે ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમાદિત્યનું બિરુદ પણ ધારણ કર્યું હતું પોતે જ્યારે વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કરશે ત્યારે એની યાદમાં એ સૌરાષ્ટ્રમાં ચાંદીના સિક્કાઓ પણ બહાર પાડશે અને સૌરાષ્ટ્રમાં એ વિક્રમ સંવત પણ શરૂ કરાવશે અને અહીંયા પ્રશ્નોનો ઉલ્લેખ કરેલો છે કે ગુપ્ત વંશના કયા શાસકે ગુજરાતમાં વિક્રમ સંવત શરૂ કરાવી હતી તો આપણે સાચો જવાબ માનીશું ચંદ્રગુપ્ત બીજો પછીનો પ્રશ્ન છે ગાંધીજીએ કોચરબ ખાતે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ એટલે કે હરિજન પરિવારનો સમાવેશ કર્યો હતો કોચરબ આશ્રમની વાત કરીએ તો ગાંધીજી જ્યારે ભારત પાછા આવશે ત્યારે અમદાવાદના કોચરબ ખાતે બેરિસ્ટર જીવનલાલનો બંગલો ભાડે રાખીને પચીસ મે ઓગણીસો ને પંદર ના દિવસે કોચરબ આશ્રમ ની સ્થાપના કરશે કોના બંગલામાં તો આપણને ખબર હોવી જોઈએ બેરિસ્ટર જીવનલાલ ના બંગલામાં આ કોચરબ આશ્રમ ની સ્થાપના કર્યા પછી આપણા ઇતિહાસમાં બીજા પણ એક મહાન વ્યક્તિ છે જેમનું નામ છે અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર જેનું હુલામણું નામ ઠક્કર બાપા પણ કહેવામાં આવે છે આ ઠક્કર બાપા એટલે કે અમૃતલાલ ઠક્કર ગાંધીજીની મુલાકાત લેશે અને એમને પોતાના આ આશ્રમમાં એક અંત્યજ એટલે કે હરિજન પરિવારને સમાવવાની ભલામણ કરશે અને કહેવાય છે કે આ ઠક્કર બાપાની ભલામણના લીધે ગાંધીજીએ એક અંત્યજ પરિવારને પોતાના આશ્રમમાં સ્થાન આપ્યું હતું અને પરિવારના સભ્યનું નામ હતું દુદાભાઈ અને દાની બહેન માટે આ પ્રશ્નનો આપણે સાચો જવાબ માનીશું દુદાભાઈ અને દાની બહેન પછીનો પ્રશ્ન છે આરબ હુમલાખોરો હુમલાખોરો દ્વારા ઈસવીસન સાતસો પચીસમાં માં સોમનાથ મંદિરનો નાશ કર્યા બાદ ઈસવીસન આઠસો પંદર માં સોમનાથ મંદિરનું પુનઃ કોણે કરાવ્યું હતું હવે આરબ આક્રમણની વાત કરીએ તો સમયગાળો આપેલો છે ઈસવીસન સાતસો ને પચીસ આપણા ઇતિહાસમાં ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો તે સમય મૈત્રકોનું શાસન હતું કહેવાય છે કે મૈત્રકોષનો અંતિમ શાસક હતો જે શિલાદિત્ય સાતમો હતો એના સમયગાળામાં કાકુ નામના વણિકે આરબોને વલ્લભી ઉપર આક્રમણ કરવા માટેનું આમંત્રણ મોકલ્યું હતું જેના આધારે આરબોએ વલ્લભી ઉપર આક્રમણ કર્યું મૈત્રકોની સત્તાનો અંત આણ્યો અને કહેવાય છે આખી વલ્લભી વિદ્યાપીઠનો નાશ કર્યો હતો આરબોએ નાશ કર્યો ત્યાર પછી આપણે હમણાં ચર્ચા કરી કે વલ્લભીમાંથી મૈત્રક વંશનો પણ નાશ કર્યો એ લોકોએ વલ્લભી વિદ્યાપીઠનો પણ નાશ કર્યો આ મૈત્રક વંશ પછી આપણા ગુજરાતમાં ગુર્જર પ્રતિહાર વંશનું શાસન જોવા મળેલું છે અને એક મહાન શાસક ગુજરાત તરફ આવશે જે ગુર્જર પ્રતિહાર વંશનો હતો અને એનું નામ હતું નાગભટ્ટ દ્વિતીય અથવા તો નાગભટ્ટ બીજો અને ગુજરાત તરફ આવીને આપણા ગુજરાતના બે પ્રદેશો અને મધ્યપ્રદેશનો એક વિસ્તાર એમ કુલ ત્રણ વિસ્તારો જીતીને ત્યાં પોતાની સત્તા સ્થાપી હતી આ ગુજરાતના બે વિસ્તારો કયા હતા તો એક સૌરાષ્ટ્ર અને બીજું આનર્થ અને મધ્યપ્રદેશનો એક વિસ્તાર જે માળવા તરીકે ઓળખાયો છે આ સૌરાષ્ટ્ર આનર્થ અને માળવા આ ત્રણ પ્રદેશો જીતીને અને ત્યાં પોતાની સત્તા સ્થાપી અને એ જ પ્રદેશ ગુર્જર પ્રદેશના નામથી ઓળખાયો અને કહેવાય છે આ જ શાસક નાગભટ્ટીજા એટસો ને પંદર માં લાલ પથ્થરોનો ઉપયોગ કરીને સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું અને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે તો આ પ્રશ્નનો આપણે સાચો જવાબ માનીશું નાગભટ્ટ બીજો પ્રશ્નનો સાચો જવાબ આવશે નાગ ભટ્ટ બીજો એના પછીનો પ્રશ્ન નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો ચાર શાસકો આપેલા છે એમને એમના શાસનના ક્રમ અનુસાર છે પહેલા ક્રમે આપેલો છે ભીમદેવ પ્રથમ બીજા ક્રમે કુમારપાળ ત્રીજા ક્રમે સિદ્ધરાજ જયસિંહ અને ચોથા ક્રમે છે દુર્લભરાજ સોલંકી વંશની વાત કરીએ તો આખી વંશાવલી આપણને ખબર હોવી જોઈએ તો આપણે અહીંયા નક્કી કરીશું કે સૌપ્રથમ કયો શાસક સત્તા ઉપર બેઠો એના પછી કયો શાસક સત્તા ઉપર આવ્યો છે સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી તો આપણને એટલી ખબર હશે કે સોલંકી વંશની સ્થાપના મૂળરાજ સોલંકી પહેલા કરેલી છે જેને મૂળરાજ પ્રથમ પણ કહેવાય છે આવનારી પેઢીએ શાસકોની વાત કરીએ તો મૂળરાજ પ્રથમ પછી એનો પુત્ર સત્તા ઉપર આવ્યો હતો જેનું નામ હતું ચામુંડરાજ ચામુંડરાજને સંતાનમાં ત્રણ પુત્રો હતા એના મોટા પુત્રનું નામ હતું વત્સરાજ અથવા તો વલ્લભરાજ બીજા નંબરના પુત્રનું નામ હતું દુર્લભરાજ અને ત્રીજા નંબરના પુત્રનું નામ હતું નાગરાજ અહીંયા આપણે જે ચાર ક્રમ આપેલા છે એમાં દુર્લભ રાજનું નામ લખેલું છે એટલે આપણે અહીંયા દુર્લભરાજને પ્રથમ ક્રમ આપીશું કે આ ચાર શાસકો પૈકી દુર્લભ રાજ સૌ પ્રથમ બેઠો છે એના પછીનો શાસક આપણે શોધીએ તો દુર્લભરાજ પોતે પુત્ર હતો એટલે એને પોતાના નાના ભાઈ કહેવાય છે કે જે મૂળ ત્રણ ભાઈઓ છે વચરાજ એટલે કે વલ્લભરાજ દુર્લભરાજ અને નાગરાજ એમાં દુર્લભ રાજ પોતે અપુત્ર હોવાના લીધે એના નાના ભાઈ સત્તા પર સત્તા છે બેસાડશે નાગરાજ અને લક્ષ્મીદેવીથી એક પુત્રની ઉત્પત્તિ થઈ હતી જેનું નામ હતું ભીમદેવ સોલંકી પહેલો આ દુર્લભરાજ પોતે હોવાને લીધે એનો જે નાનો ભાઈ છે નાગરાજ એ પોતાના પુત્રને સત્તા સત્તા બેસાડ બેસાડશે અને એનું નામ હતું ભીમદેવ સોલંકી પ્રથમ અહીંયા આપણે જોઈ શકીએ કે ભીમદેવ પ્રથમના નામનો ઉલ્લેખ છે એટલે દુર્લભરાજ પછી સત્તા ઉપર આવશે ભીમદેવ પ્રથમ એટલે આપણે અહીંયા ક્રમ લખી શકીએ કે સૌથી પહેલો નંબર ચારમાં જે છે દુર્લભ તે તે સત્તા સત્તા ઉપર ઉપર આવ્યો આવ્યો એના એના પછી પ્રથમ 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 ક્રમે જે ભીમદેવ ભીમદેવ સોલંકી છે છે અથવા તો હવે પછીની વાત કરીએ તો ભીમદેવ પહેલા બે લગ્ન કર્યા હતા એના પ્રથમ પત્નીનું નામ હતું ઉદયમતી અને બીજા પત્નીનું નામ હતું બકુલા દેવી અથવા તો દેવી આ ભીમદેવ અને ઉદયમતીથી કર્ણદેવ સોલંકી નામનો પુત્ર થયો હતો અને કર્ણદેવ સોલંકીએ દેવી સાથે લગ્ન કર્યા હતા જેનાથી કર્ણદેવ સોલંકીને સિદ્ધરાજ જયસિંહ નામે પુત્ર થયો હતો આવનારી પેઢી એ કહેવાય છે કે અહીંયા જે બે ક્રમ આપેલા છે એમાં આપણે પ્રથમ ક્રમની ચર્ચા કરવી હોય તો ભીમદેવ સોલંકી પહેલા પછી એનાથી અને ઉદયમતીથી ઉત્પન્ન થયેલો પુત્ર કર્ણદેવ સોલંકી સત્તા ઉપર આવ્યો હતો કર્ણદેવ સોલંકી પછી એનો પુત્ર સિદ્ધરાજ જયસિંહ સત્તા ઉપર આવ્યો હતો કુમાર પાળ સિદ્ધરાજ જયસિંહની હરીફ શાખાનો ઉમેદવાર હતો કારણ કે આપણે હમણાં ચર્ચા કરી કે ભીમદેવ પહેલાએ બે લગ્ન કર્યા હતા એમાં જે બીજા લગ્ન કર્યા હતા બકુલા દેવી એનાથી ઉત્પન્ન થયેલી જે પણ વંશાવલી હતી એમાં આગળના ક્રમે આ કુમારપાળ આવશે અહીંયા સિદ્ધરાજ જયસિંહના કુમારપાળ નામ આપેલા છે એટલે આપણે હમણાં ચર્ચા કરી એમ ભીમદેવ પ્રથમ પછી આપણે શાસક મૂકવો હોય તો લાંબા સમયગાળે પહેલાં સિદ્ધરાજ જયસિંહ આવશે અને એના પછી સત્તા પર બેઠો છે કુમારપાળ એટલે આપણો સાચો ક્રમ થશે ચાર એક ત્રણ બે એટલે કે દુર્લભરાજ સત્તા ઉપર આવ્યો એના પછી ભીમદેવ પ્રથમ એના પછી સિદ્ધરાજ જયસિંહ અને એના પછી કુમારકાળ આ સાચો ક્રમ આપણે ઓપ્શનમાં ગોતી તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી એના પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયા યુગ દરમિયાન ખેતી અને શોધ થઈ આપણા ગુજરાતનો ઇતિહાસ પ્રાગ ઐતિહાસિક કાળથી અસ્તિત્વ ધરાવે છે આ પ્રાગ ઐતિહાસિક કાળને ત્રણ અલગ અલગ યુગના સમયગાળામાં વિભાજીત કરવામાં આવેલો છે એક છે પુરાતન પાષાણ યુગ બીજો છે મધ્ય પાષાણ યુગ અને ત્રીજો છે નૂતન પાષાણ યુગ મનુષ્ય જ્યારથી પથ્થરનો ઉપયોગ કરતો થશે એટલે એના જીવનનું સૌપ્રથમ સોપાન ચાલુ થશે અને એ જ એના જીવનનું સૌપ્રથમ સોપાન એટલે પુરાતન પાષાણ યુગ આ પુરાતન પાષાણ યુગમાં મનુષ્ય પથ્થરનો ઉપયોગ કરતો થશે એટલે સાથે સાથે એ શેની શોધ કરશે તો આપણને ખબર હોવી જોઈએ સૌપ્રથમ અગ્નિની શોધ કરશે અને એટલે જ કહેવાય છે કે અગ્નિની શોધ પુરાતન પાષાણ યુગમાં થયું આજ પુરાતન પાષાણ યુગમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો અને શિકારી જીવન જીવતો એ યુગનો મનુષ્ય પણ કેવો બતાવ્યો છે તો ખોરાક એકઠો કરનારો આજ શિકારી જીવન જીવવાનું છોડીને એ પશુપાલન તરફ વળશે એટલે એના જીવનનું બીજા નંબરનું સોપાન શરૂ થશે અને આજ શરૂ થયેલું એના જીવનનું બીજા નંબરનું સોપાન એટલે મધ્ય પાષાણ યુગ કે શિકારી જીવન જીવવાનું છોડીને હવે પશુપાલનની વ્યવસ્થા શરૂ કરશે અને વસ્ત્રો પહેરતો થશે કહેવાય છે યુગનો માનવી પહેરતો આ એટલે વૃક્ષની છાલ અને અહીંયા જે પશુપાલન શરૂ કરશે એ જ પથ્થરનો હવે વિવિધ વસ્તુઓ બનાવવા માટે ઉપયોગ કરતો થશે એટલે એના જીવનનું ત્રીજા નંબરનું સોપાન શરૂ થશે જેને આપણે નૂતન પાષાણ યુગ તરીકે ઓળખીએ છીએ અહીંયા મનુષ્ય ચક્ર પૈડા આવી શોધો કરશે અને સાથે સાથે ખેતીવાડીની વ્યવસ્થા પણ શરૂ કરશે અને અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કયા યુગ દરમિયાન ખેતી અને પૈડાની શોધ થઈ તો આપણે સીધે સીધું લખી શકીએ કે નૂતન પાષાણ યુગમાં ખેતી અને પૈડાની શોધ થશે અને આપણે એ પણ યાદ રાખીશું કે અગ્નિની શોધ પુરાતન પાષાણ યુગમાં કરી હતી પણ મનુષ્ય આજે નૂતન પાષાણ યુગ છે એમાં અગ્નિની પૂજા કરતો થશે અને પછીના પ્રશ્નમાં જોડકા જોડવાનું કીધેલું છે ઓપ્શન એ કર્ણસુંદરી એની સામે કૃષ્ણ કવિ છે બી રત્નમાલા છે સી આશિકી સામે બિલહણ છે અને પ્રબંધ ચિંતામણી તો એની સામે છે આ જોડકાનો સાચો ક્રમ આપણે જોડીએ તો પહેલું જ આપેલું છે કર્ણસુંદરી એની રચના કોણે કરી છે તો એક મહાન કાશ્મીરી કવિ આપણા સોલંકી વંશના શાસકની વાત કરીએ તો કર્ણદેવ સોલંકી મીનળદેવી સાથે લગ્ન કરશે તે જ સમયગાળા દરમિયાન એક મહાન કાશ્મીરી કવિ જેનું નામ હતું બિલહણ એ દક્ષિણ ગુજરાતના પ્રવાસે નીકળશે અને કહેવાય છે પોતાના પ્રવાસ દરમિયાન થોડો સમયગાળો પાટણમાં રોકાયા પણ હતા અને એ જ કહેવાય છે કે એમને આ કર્ણદેવ સોલંકી અને મીનળદેવીની પ્રણય ગાથા લખતું એક મહત્વનું પુસ્તક લખ્યું હતું અને એનું જ નામ હતું કર્ણસુંદરી એની રચના કોણે કરી છે તો બિલહણે તો કર્ણસુંદરી આપણે સેટ કરીશું સોરી સુંદરી આપણે સેટ કરીશું બિલહણની સામે ઓપ્શન બી માં છે રત્નમાલા આ રત્નમાલા રચના એક હિન્દી ભાષી મહત્વના કવિ છે જેનું નામ છે કવિ કૃષ્ણ એમને કરેલી છે તો રત્નમાલા મૂકશું આપણે કૃષ્ણ કવિની સામે આ રત્નમાલા નામના ગ્રંથમાં જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કોનો તો વનરાજ ચાવડાના પિતા જય શીખરીનો જય શિખરી શાસન પંચાસરમાં હતું અને એના જ સમયગાળામાં કનોજનો રાજા ભૂવળ પંચાસર ઉપર આક્રમણ કરીને આખું પંચાસર જીતી લેશે જય શીખરીની હત્યા કરશે આ જે તમામ સ્ટોરી આપણે આજની તારીખમાં સોલો સોરી ચાવડા વંશમાં વાંચી શકીએ છીએ એની પાછળનું કારણ આ રત્નમાલા નામનો ગ્રંથ છે જેની રચના હિન્દી ભાષી સાહિત્ય છે અને એની રચના કરી છે કવિ કૃષ્ણએ એટલે આપણે એ રત્નમાલા સાચા રચયિતાની સામે ગોઠવીશું કૃષ્ણ કવિ ઓપ્શન સીમાં છે આશિકી આશિકી ની રચના કરી છે આમિર ખુશરો કર્ણદેવ વાઘેલા ની પુત્રી દેવળ દેવી અને અલાઉદ્દીન ખીલજી ના પુત્ર હિજરત ખાન આ બંને વચ્ચેના પ્રેમ સંબંધો ની ચર્ચા કરતો એક મહત્વનો ગ્રંથ એટલે આશિકી અને આશિકી નામનો ગ્રંથ કોને લખ્યો છે તો આમિર ખુશરો હવે વાત કરીએ પ્રબંધ ચિંતામણીની તો એની રચના કરી છે મેરુ તુંગે સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી પ્રથમના સમયગાળામાં આ મહાન ગ્રંથ પ્રબંધ ચિંતામણી ની રચના થઈ છે અને રચના કરનાર મહાન વ્યક્તિનું નામ શું છે તો મેરુતુ હવે આ જોડકા જોડી લીધા હવે આપણે અહીંયા જવાબમાં સેટ કરવું હોય તો એમાં શું આવશે ત્રણ તો આપણે ઓપ્શનમાં અહીંયા જોઈ શકીએ કે કયા ચારમાંથી એક ઓપ્શનમાં એમાં ત્રણ આપેલું છે તો અહીંયા જોઈ શકીએ આ બી અને ડી બંનેમાં એમાં ત્રણ ત્રણ ક્રમ આપેલા છે આગળની વાત કરીએ તો ઓપ્શન બી રત્નમાલા એની સામે આપણે સાચા રથા નંબર એક કૃષ્ણ કવિ આપેલા છે તો બીમાં એક નંબર ક્યાં આપેલો છે તો અહીંયા બે જોડકા આપણને સાચા મળી જશે એટલે બીજા બેનો જવાબ આપણે ઓટોમેટિક સેટ કરી શકીશું કે ઓપ્શન સી માં શું આવશે તો ચાર આમિર ખુસરો અને ઓપ્શન ડી પ્રબંધ ચિંતામણીમાં શું આવશે તો બે મિરુતુ એટલે અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી પછીનો પ્રશ્ન છે ગુજરાતના કયા નગરમાંથી હાથીના અવશેષો મળી આવ્યા છે સિંધુ સંસ્કૃતિની વાત કરીએ તો સમગ્ર ભારતમાં આપણું ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાંથી સિંધુ સભ્યતાના સૌથી વધુ નગરો અને અવશેષો મળી આવ્યા છે આંકડો પણ સાતસો કરતા વધુનો બતાવેલો છે તેમાં ગુજરાતમાંથી મળી આવેલું સૌ પ્રથમ નગર આપણને ખબર હશે કયું હોવું જોઈએ તો રંગપુર જે સુરેન્દ્રનગર જિલ્લાના સુડા તાલુકામાંથી ભાદર નદીના કિનારેથી મળી આવ્યું છે અહીંયા આપણને પ્રશ્નમાં કીધું છે કે કયા નગરમાંથી હાથીના અવશેષો મળી આવેલા છે તો યાદ રાખીશું આપણું ગુજરાતનું એકમાત્ર સિંધુ સભ્યતાનું એવું નગર મળેલું છે કે જ્યાંથી આપણને ઉત્ખનન એટલે કે સંશોધન દરમિયાન હાથીના અવશેષો મળી આવશે અને નગર આપણને મળ્યું છે રાજકોટ જિલ્લામાં શ્રીનાથ ગઢની બિલકુલ પાસે ભાદર નદીના કિનારે એનું નામ છે રોજડી અહીંયા આપણે સાચું જવાબ ટીક કરીશું એ રોજડી પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં સૌ પ્રથમ શુદ્ધ સંસ્કૃત ભાષામાં શિલાલેખ કોતરાવનાર શાસક કોણ હતો આપણે ગુજરાતમાંથી મળી આવેલા શિલાલેખની વાત કરીએ તો ગુજરાતમાં સૌપ્રથમ શિલાલેખ કોતરાવ્યો છે કોને તો અશોકે એના સમયગાળામાં એટલે કે અશોકનો સૌરાષ્ટ્રનો સુબો કોણ હતો તો તુષ્પાક અથવા તો ક્યાંક એવું પણ નામ વપરાય છે તુષિયાપ અશોકે પોતાના શાસનકાળ દરમિયાન જેના ટોટલ આપણને ચૌદ શિલાલેખો મળી આવેલા છે એમાંથી એક ચૌદમો શિલાલેખ આપણને જુનાગઢમાંથી મળશે આ જુનાગઢ નો શિલાલેખ અશોકે કઈ ભાષામાં કોતરાવ્યો છે તો પાલી ભાષા આવશે અને લિપિની વાત હોય તો બ્રાહ્મી લિપિ આવશે એના પછી જયારે શકો અને ક્ષત્રપુ નું શાસન આવશે આપણા સૌરાષ્ટ્રમાં ત્યારે એક મહાન શાસક આપણા ગુજરાતમાં પોતાની સત્તા પ્રસ્થાપિત કરશે જેનું નામ હતું રુદ્ર દામન અને કહેવાય છે કે રુદ્ર દામનના શાસનકાળ દરમિયાન એનો આપણા સૌરાષ્ટ્રમાં સુબો કોણ હતો તો રુદ્ર દામનનો સૌરાષ્ટ્રનો સુબો હતો સુવિશાખ અને કહેવાય છે કે રુદ્ર દામનને પોતાના શાસનકાળ દરમિયાન એ જુનાગઢમાં પોતાનો શિલાલેખ કોતરાવ્યો હતો પણ આ શિલાલેખની વિશેષતા શું હતી તો આપણે યાદ રાખીશું જે રુદ્ર દામન છે શક ક્ષત્રપ રાજા એને જે પોતાનો શિલાલેખ કોતરાવ્યો જુનાગઢમાં એ શુદ્ધ સંસ્કૃત ભાષામાં કોતરાવ્યો હતો લિપિ હતી બ્રાહ્મી પણ ભાષા હતી શુદ્ધ સંસ્કૃત ભાષા એના પછી આપણને ત્રીજા નંબરે મહાન ગુપ્ત સમ્રાટ જેનું નામ હતું સ્કંદગુપ્ત એના સમયગાળાના પણ માહિતી અથવા તો અવશેષોની વાત કરીએ તો આપણા સૌરાષ્ટ્રમાંથી મળેલા છે કહેવાય છે એનું પણ શાસન હતું કારણ કે સ્કંદગુપ્તના સમયગાળામાં પણ તેનો સૌરાષ્ટ્રનો સુબો હતો જેનું નામ આપણે આમ જોવા જઈએ તો બે અલગ અલગ રીતે બુકોમાં આપેલું હોય છે આ ત્રણ જે શાસકો છે એ ત્રણેયના સુબાઓની વાત કરીએ તો હમણાં જે આપણે બે શાસકોની વાત કરી ફોર એક્ઝામ્પલ અશોકની વાત કરી તો એનો સૌરાષ્ટ્રનો સુબા આપણે કોનું નામ લીધું તુષી આપનું વાત કરી તો એમાં આપણે સૌરાષ્ટ્રના સુબા તરીકે કોનું નામ લીધું તો સુવિશાખનું પણ જ્યારે સ્કંદગુપ્તની વાત આવશે ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તની વાત આવશે ત્યારે એનો સૌરાષ્ટ્રનો સુબો પર્ણદત્ત હતો અને એ જ પર્ણદત્તે સૌરાષ્ટ્રની રાજધાની ગિરિનગરની દેખરેખ રાખવા માટે પોતાના પુત્ર ચક્રપાલી નિમણૂક કરી હતી એ સમયગાળામાં પણ કહેવાયું છે કે સ્કંદગુપ્તે જે પોતાનો શિલાલેખ કોતરાયો જુનાગઢમાં એ પણ બ્રાહ્મી લિપિમાં હતો પણ શુદ્ધ સંસ્કૃત ભાષામાં હતો અહીંયા પ્રશ્નમાં કીધું છે કે સૌ પ્રથમ શુદ્ધ સંસ્કૃત ભાષામાં શિલાલેખ કોતરાવનાર શાસક કોણ હતો તો આપણે અહીંયા સાચો જવાબ કોને માનીશું તો સૌપ્રથમ શુદ્ધ સંસ્કૃત ભાષામાં શિલાલેખ કોતરાવ્યો હતો શક ક્ષત્રપ રાજા રુદ્રદામને એના પછી ભલે સ્કંદગુપ્તે કોતરાવ્યો પણ અહીંયા આપણી પાસે જવાબ માંગ્યો છે સૌ તો આપણે અહીંયાં સાચો જવાબ માનીશું રુદ્ર દામન પછી ના પ્રશ્નની ચર્ચા કરીએ તો પ્રશ્ન છે ગુજરાતમાં દિલ્હી સલ્તનતના શાસનકાળ દરમિયાન કયા સુબેદારે પાટણમાં અદીના મસ્જિદ બંધાવી હતી આપણા ગુજરાતમાં દિલ્હી સલ્તનતની વાત કરીએ તો ઈસવીસન તેરસો ને ચાર માં અલાઉદ્દીન ખિલજી જે ખિલજી વંશ શાસક છે એને પાટણ ઉપર આક્રમણ કરીને આખું પાટણ જીતી લીધું અને ઈસવીસન તેરસો ને માં સમગ્ર ગુજરાતને દિલ્હી સલ્તનતમાં ભેળવી દીધું હવે એ જયારે ગુજરાતને જીતીને દિલ્હી સલ્તનતમાં ભેળવશે ત્યારે એ ગુજરાતમાં પોતાના હાથ નીચેના કોઈ વ્યક્તિને બેસાડશે અને એટલે જ કહેવાય છે કે જે એક મહાન વ્યક્તિને આપણા ગુજરાતનું વહીવટ સોંપશે અને એ વહીવટદાર એટલે કે સુબાનું નામ હતું મલેક સંજર જે ઇતિહાસમાં અલપ ખાન નામથી ઓળખાય છે અને આપણે એ પણ જોઈ શકીએ છીએ ઘણી બધી એવો પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સુબો કોણ હતો તો એનું નામ આપણે બોલીએ છીએ અલફ ખાન જેનું મૂળ નામ હતું મલેક સંજર આ મલેક સંજર પોતે ઇતિહાસમાં કયા નામથી ઓળખાશે તો અલફ ખાનના નામથી અલબ ખાન જ્યારે ગુજરાતનો સુબો બનશે ત્યારે એ કહેવાય છે કે ઇમારતો બંધાવવાનો ખૂબ જ શોખીન હતો અને જેના આધારે કહેવાય છે કે એને પોતાના સુબાનું જે શાસનકાળનો સમયગાળો હતો તે સમયે પાટણમાં અદીના મસ્જિદ બંધાવી હતી

ચૌદસો ને એકાવનમાં માં સત્તા ઉપર આવશે જલાલ ખાન ચૌદસો એકાવનમાં માં જયારે સત્તા ઉપર આવશે ત્યારે પોતાનું નામ નામ બદલશે અને બીજું રાખશે કુતુબુદ્દીન અહમદ શાહ બીજા તરીકે પણ ઓળખાયો છે એને પોતાના શાસનકાળ દરમિયાન કહેવાય છે કે હૌજ એ કુતુબ જેને આપણે અત્યારે કાંકરિયા તળાવના નામથી ઓળખીએ છીએ એનું નિર્માણ કરાવ્યું હતું અને આજ જ જ એ કુતુબની ની વચ્ચો વચ્ચે નગીના વાડીનું નિર્માણ પણ કરાવશે અને એ પછી ઈસવીસન ચૌદસો ને ચોપનમાં અને અમદાવાદમાં કાલુપુરની બિલકુલ નજીક હાલતા મિનારાની અથવા તો ઝુલતા મિનારાની મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું અને અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો છે કે હાલતા મિનારાની મસ્જિદનું નિર્માણ કયા શાસકે કરાવ્યું હતું તો આપણે અહીંયા સાચો જવાબ યાદ રાખીશું કુતુબુદ્દીન અહમદ શાહ આજે કુતુબુદ્દીન અહમદ શાહ બીજા પણ એક નામથી ઓળખાશે જેની હમણાં જ આપણે ચર્ચા કરી તો એ નામ પણ યાદ રાખવાનું અહમદ શાહ બીજો અને બીજી પણ એક વાત અહીંયા કહી દઉં આપણે આ જે મિનારાની મસ્જિદ છે એ બીજા પણ એક નામથી ઓળખાય છે આ ઝુલતા મિનારાની મસ્જિદ એ જ સીધી બસીરની મસ્જિદના નામથી ઓળખાય છે એટલે આપણે સાથે સાથે એ પણ યાદ રાખીશું કે હલતા મિનારા એટલે કે ઝુલતા મિનારાની મસ્જિદ બીજા કયા નામથી ઓળખાશે તો સીધી બસીરની મસ્જિદ પ્રશ્ન છે ભૂચર મોરીનું યુદ્ધ ક્યારે થયું ભુચાર મોરીના યુદ્ધ થવા પાછળના કારણોની ચર્ચા કરીએ તો આપણા સલ્તનતકાલીન ગુજરાતનો અંતિમ શાસક હતો મુઝફર શાહ ત્રીજો કહેવાય છે એના સમયગાળામાં એના જ આમિર ઇતિમાદ ખાને ગુજરાત ઉપર આક્રમણ કરવા માટેનું આમંત્રણ અકબરને મોકલ્યું હતું જેના ભાગરૂપે કહેવાય છે કે અકબર ઈસવીસન પંદરસો ઇકોતેરમાં ગુજરાત ઉપર ચઢાઈ કરશે અને ગુજરાત ઉપર ચડાઈ કરશે ત્યારે એ આપણા સલ્તનત કાળીન ગુજરાતના અંતિમ શાસક મુઝફર શાહ ત્રીજાને પરાજય આપશે અને એને કેદમાં રાખશે પંદરસો ને એકોતેરમાં અકબર ગુજરાત જીતી લેશે પછી એ જ ગુજરાતનો વહીવટ કોને સોંપશે તો એ નામ પણ આપણને ખબર હોવી જોઈએ મિર્ઝા અઝીઝ કોકા જેને આપણે ગુજરાતના સૌપ્રથમ મુઘલ સુબેદારના નામથી ઓળખીએ છીએ લાંબા સમયગાળા સુધી મુઝફ્ફરશાહ ત્રીજાને કેદમાં રાખવામાં આવ્યો પણ ચોક્કસ તકનો લાભ ઉઠાવીને જે મુઝફર શાહ ત્રીજો છે એ ભાગી જશે કેદમાંથી છૂટીને એ ભાગ્યો નાસી છૂટ્યો અને ક્યાં પહોંચ્યો તો નવાનગરના જામ સાહેબ પાસે એ સમયે જામનગરમાં કોનું શાસન હતું તો જામ અજાજી અને જામ સત્તાજીનું આ શાસકો આ મુઝફર શાહ ત્રીજાને અકબરની સામે આશરો આપશે પણ જ્યારે અકબરને ખબર પડશે ત્યારે મિર્ઝા અઝીજ કોકાને મોકલશે પણ જામ શાસકો માન્યા નહીં અને કહેવાય છે એટલે જ એની સોંપણી ન કરી અકબરને જામનગરના જામ શાસકોએ એ મુઝફ્ફરશા ત્રીજો અકબરને સોંપ્યો નહીં અને પરિણામે કહેવાય છે ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું આ ભૂચર મોરીનું યુદ્ધ ક્યારે થયું હતું તો આપણને ખબર હોવી જોઈએ ભૂચર મોરીનું યુદ્ધ થશે અઢાર જુલાઈ પંદરસો ને એકાણું બહુ લાંબા સમયગાળા સુધી એ કેદમાં રહ્યો પછી નાસી છૂટવામાં સફળતા મળી તો સીધો ભાગ્યો જામનગરના શરણે આપણને પણ ખબર હોવી કે તે સમયે જામનગરમાં કોનું શાસન હતું તો જામ જામ અજાજી અને સતાજી પ્રશ્ન છે ઈસવીસન પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કુલ છપ્પન અધિવેશનો પૈકી કેટલા અધિવેશન ગુજરાતમાં યોજાયા હતા ઓગણીસો સુડતાલીસ પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાતમાં યોજાયેલા અધિવેશનોની વાત કરીએ તો આઈએનસી એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એનું ગુજરાતમાં સૌથી પહેલું અધિવેશન અમદાવાદ ખાતે હતું ક્યારે યોજાયું હતું તો ઓગણીસો બે માં આ અધિવેશન નું કુલ કેટલામું હતું તો ભારતમાં અઢારમું અને ગુજરાતમાં પ્રથમ એના પછી કોંગ્રેસનું ગુજરાતમાં બીજું અધિવેશન ક્યારે યોજાશે તો બીજું અધિવેશન સુરત ખાતે ઓગણીસો ને માં ત્યાર પછી પાછું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ત્રીજું અધિવેશન ગુજરાતમાં યોજાશે એ પણ ફરીથી અમદાવાદમાં જ આપણે યાદ રાખીશું સૌ પ્રથમ ઈસવીસન ઓગણીસો બે અમદાવાદ પછી ગુજરાતનું બીજું અધિવેશન તો ઓગણીસો અધિવેશન ફરીથી અમદાવાદમાં ઓગણીસો ને માં અને છેલ્લે સુરતના હરિપુરા ખાતે અધિવેશન ગુજરાતમાં યોજાય છે છે આમ કહેવાય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાતમાં કુલ ચાર અધિવેશન યોજાયા હતા જેમાં ગુજરાતમાં યોજાયેલું સૌપ્રથમ પ્રથમ અધિવેશન ઓગણીસો બે માં અમદાવાદ ખાતે ત્યાર પછી ગુજરાતમાં યોજાયેલું કોંગ્રેસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું બીજું અધિવેશન ઓગણીસો સાતમાં સુરત ખાતે ત્યાર પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ગુજરાતમાં યોજાયેલું ત્રીજું અધિવેશન ઓગણીસો એકવીસમાં અમદાવાદ ખાતે અને ત્યાર પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ગુજરાતમાં જ યોજાયેલું ચોથું અધિવેશન હરિપુરા સુરત ખાતે ક્યારે તો ઓગણીસો ને આડત્રીસમાં આમ ઓગણીસો ને સુડતાલીસ પહેલાં કુલ ચાર અધિવેશન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાતમાં યોજાયા હતા સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે થઈ હતી તો મિત્રો હમણાં જ આપણે ચર્ચા કરી એમ ગાંધીજી અમદાવાદના પાલડી વિસ્તારમાં કોચરબ ખાતે બેરિસ્ટર બંગલો ભાડે રાખીને પચીસ મે ઓગણીસો પંદર ના રોજ કોચરબ આશ્રમની સ્થાપના કરશે ત્યાર પછી થોડા જ સમયગાળામાં એ પોતાનું આશ્રમ સ્થળાંતરિત કરીને બીજા સ્થળે લઈ જશે અને કહેવાય છે કે એ જે બીજા સ્થળે લઈ ગયા ત્યાં નવો આશ્રમ સ્થાપશે જેનું નામ છે સાબરમતી આશ્રમ અને આ આશ્રમ ક્યારે સ્થાપાયો તો ખબર હોવી જોઈએ કે એ સાબરમતી આશ્રમની સ્થાપના સત્તર જૂન ઓગણીસો સત્તર માં કરશે અને આ પ્રશ્નમાં આપણને સ્થાપનાનો સમયગાળો પૂછેલો છે તો આપણે યાદ રાખીશું સાચો જવાબ આવશે સત્તર જૂન ઓગણીસો સત્તર સાથે એ પણ યાદ રાખીશું કે અમને કોચરબ આશ્રમ ક્યારે સ્થાપ્યો હતો તો એ પણ ઓપ્શનમાં આપેલો છે જવાબ પણ એ કોચરબ આશ્રમની સ્થાપનાનો સમયગાળો છે પચીસ મે ઓગણીસો પંદર આ જે છે ઓપ્શન સી માં સત્તર જૂન ઓગણીસો સત્તર એ ગાંધીજી સાબરમતી આશ્રમની સ્થાપના કરશે પછીનો પ્રશ્ન છે ગાંધીજીએ કયા આંદોલનના ઉપલક્ષમાં કેસર એ હિન્દની ઉપાધિનો ત્યાગ કર્યો હતો ગાંધીયુગમાં ઘણા બધા આંદોલનો થયેલા છે એવા ઘણા બધા બનાવો પણ બનેલા છે એમાંનો એક બનાવ એટલે તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ ના રોજ યોજાયેલો જલિયાવાલા બાગનો હત્યાકાંડ આજે થયો હત્યાકાંડ એના પછી તાત્કાલિક થોડા જ સમયગાળામાં અંગ્રેજ સરકાર વિરુદ્ધ ખિલાફત આંદોલન શરૂ થશે કહેવાય છે કે આ ચલિયાવાલા બાગ હત્યાકાંડ થયો એના પછી તરત ખિલાફત આંદોલન શરૂ થયું એટલે ગાંધીજીએ લોકોની સમક્ષ અસહકારની ચળવળના જે કંઈ પણ મુદ્દાઓ હતા એની રજૂઆતો કરી અને એટલે જ કહેવાય છે કે એ સમયગાળામાં ઓગણીસો ને વીસમાં કોંગ્રેસનું જે અધિવેશન યોજાયું હતું એમાં અસહકારનું આંદોલન શરૂ કરવાની વાત નક્કી કરવામાં આવી આમાં મૂળ મૂળ હતો શું શું પાછળના મુદ્દાઓ હતા તો અસહકારના આંદોલનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું આપણે સામૂહિક રીતે અંગ્રેજ સરકારનો વિરોધ કરીશું પણ શાંતિથી એમને જે જે વ્યક્તિઓને જે બિરુદો આપેલા છે ઉપાધિઓ આપેલી છે એનો ત્યાગ કરીશું અંગ્રેજી શાળા અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર કરીશું શાળા કોલેજોનો ત્યાગ કરીશું ધંધા રોજગાર જે અંગ્રેજોના મૂળ હેતુથી આપણે ચાલુ કરેલા છે અથવા તો અંગ્રેજ જે વ્યક્તિ છે એના ત્યાં કોઈ કામે જ હતું હોય તો એનો પણ આપણે ત્યાગ કરીશું અને એના જ આધારે શરૂઆત ગાંધીજીએ કરી હતી આ અસહકારના આંદોલનના ભાગરૂપે અથવા તો અસહકારની ચળવળના ભાગરૂપે કહેવાય છે કે ગાંધીજીએ સૌથી પહેલી પોતાની ઉપાધિનો ત્યાગ કર્યો હતો અને એમણે અંગ્રેજો દ્વારા જે બિરુદ્ધ આપવામાં આવ્યું હતું કે સર એ હિન્દ એ બિરુદ એ ઉપાધિનો ગાંધીજી ત્યાગ કરશે અહીંયા આપણે પૂછ્યું છે કે ગાંધીજીએ કઈ આંદોલનના ઉપલક્ષમાં ઉપાધિનો ત્યાગ કર્યો તો સાચો જવાબ અસહકારનું આંદોલન સાથે સાથે આપણને એ પણ ખબર હોવી જોઈએ કે રવિન્દ્રનાથ ટાગોરને નાઇટહુડ નો કિતાબ મળ્યો હતો જમનાલાલ બજારને જે રાય બહાદુરની ઉપાધિ મળી હતી આ બે વ્યક્તિ પોતાની ઉપાધિનો કઈ પરિસ્થિતિમાં ત્યાગ કરશે તો જલિયાવાલા બાગ હત્યાકાંડ જે બન્યો એના વિરોધમાં રવિન્દ્રનાથ ટાગોર પોતાના નાઇટહુડ ખિતાબ ત્યાગશે અને જમલાલાલ બજાજ એમને મળેલી રાય બહાદુરની ઉપાધિનો ત્યાગ કરશે અહીંયા આપણે ગાંધીજીની ઉપાધિ એના ઉપલક્ષમાં યાદ રાખવું હોય તો ગાંધીજી પોતાને મળેલી ઉપાધિ કયા આંદોલનના ઉપલક્ષમાં તો અસહકારના આંદોલના ઉપલક્ષમાં પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈક પત્રિકા ગાંધીજી સાથે સંકળાયેલી નથી ચાર ઓપ્શન છે ત્યારે ચાર ઓપ્શન સીધે સીધા આપણે જોઈએ તો હરિજન બંધુ ગાંધીજી સાથે સંકળાયેલું છે ઇન્ડિયન ઓપિનિયન એ પણ ગાંધીજીની પત્રિકા હતી યંગ ઇન્ડિયા એ પણ ગાંધીજીની પત્રિકા છે વાત કરીએ ન્યૂ ઇન્ડિયા ઓપ્શન છે કે યંગ ઇન્ડિયા બીજું છે ન્યૂ ઇન્ડિયા આપણને ખબર હોવી જોઈએ આ ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક કોણ ચલાવતું હતું તો ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક ચલાવતા હતા એની બેસન્ટ અને અહીંયા પ્રશ્નમાં કીધું છે કઈ પત્રિકા ગાંધી સાથે સંકળાયેલી નથી તો આપણે સીધે સીધું બોલી શકીએ કે યંગ ઇન્ડિયા ગાંધીજીનું છે પણ ન્યુ ઇન્ડિયા આ પત્રિકા ગાંધી સાથે સંકળાયેલી નથી તો કોની સાથે સંકળાયેલી હશે એ પણ આપણને ખબર હોવી જોઈએ એની બેસન્ટ તો મિત્રો આ હતા મોક ટેસ્ટ નંબર થ્રીમાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જેની આપણે વિસ્તૃત સમજૂતી સાથે જવાબોની ચર્ચા કરી થેન્ક યુ